નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના છેડે આવેલ તરસારી વિસ્તારમાં હિંમતનગર આવેલું છે, જ્યાં રહેતા તમામ રહીશોના ઘર જર્જરિત હાલતમાં છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ રહીશોના ઉગ્ર વિરોધના કારણે સીલ કરવાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ ન થઈ શકી. કોર્પોરેશન તથા ગાંધીનગરથી આવેલ ગૃહગ્રામ યોજના અધિકારીઓને કાર્યવાહી પૂર્ણ કર્યા વિના જ ત્યાંથી પરત જવું પડ્યું હતું. રહીશોનું કહેવું છે કે ઘણી વખત અરજીઓ કરવા છતાં કોઈ પણ અધિકારી આ મકાનો જોવા પણ નથી આવતું, કે કોઈ પણ અધિકારીઓ તેમનું સાંભળતું પણ નથી. હાલ મકાનો એટલે જર્જરિત થઈ ગયા છે કે કોઈ પણ અધિકારીઓ દ્વારા તેમની દરકાર લેવામાં નથી આવી. અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને હવે તેઓ અહીંયા મકાનો સીલ કરવા માટે આવી ગયા છે, જેથી કરીને ત્યાંના રહીશો દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. બનાવ તરસાલી વિસ્તારનો છે. તરસાલી બાયપાસ હિંમતનગર ધન્યાવી રોડ પર આવેલી છે. તો ત્યાં ગુજરાત ગ્રામ ગ્રુપ નિર્માણ બોર્ડની જે હિંમતનગર સોસાયટી બનાવવામાં આવેલી છે, જે 40-50 વર્ષથી જર્જરિત છે. અમે ઘણીવાર ત્યાં રજૂઆત કરી હોવા છતાં કે રીડેવલપમેન્ટ કરી આપો, અમને વૈકલ્પિક વ્યવસ્થા સાથે બીજી જગ્યાએ ખસાડો, કીધા વગર બુલડોઝર લઈને કોર્પોરેશનવાળા આવી જાય છે, ગ્રામગુરુ નિર્માણ બોર્ડવાળા સીલ મારવા આવી જાય છે. પરમ દિવસે જે લોકો આવ્યા હતા તેમને અમને કીધું હતું કે તમે લોકો ગુરુવારે આવો, અમે વાટાઘાટ કરીશું તમારી જોડે, તમારો જે પણ કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવીશું. અમે લોકો ત્યાં ગયા, એ લોકો અમને જાણ બહાર રાખીને અમારી સાથે દગો કરીને વિશ્વાસઘાત કર્યો છે અને એ લોકો ત્યાંથી ગાંધીનગરથી વડોદરા આવવા માટે રવાના થઈ ગયા છે. અમે જસ્ટ ગાંધીનગર પહોંચ્યાને તૈયારીમાં ખબર પડી કે લોકો વડોદરા માટે નીકળ્યા છે, તો અમે લોકો તૈયારીમાં રિટર્ન થયા. અને દક્ષિણ ઝોનની ઓફિસ સિંધાઈ માતા રોડ પાસે કોર્પોરેશનની છે, ત્યાં વાટઘાટ કરી તો એ લોકો કહે છે 10 દિવસમાં ઘર ખાલી કરો. હવે સાહેબ એ જણાવો મને કે 10 દિવસમાં અમે ઘર કેવી રીતે ખાલી કરી શકીએ? છોકરાઓની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, હવે 10,000 ડિપોઝિટ માંગે આ ઘરકામ કરીને જે ગુજરાન ચલાવતા હોય, રોજનું 200 રૂપિયા કમાઈને લાવતા હોય, લોકો ઘર ખાલી કરીને જાય કે આ ડિપોઝિટ કેવી રીતે આલે, ભાડા કેવી રીતે ભરે? તો અમે વૈકલ્પિક વ્યવસ્થા સાથેની માંગણી કરી છે, તે એ લોકો સંતોષવા માંગતા નહીં. કોર્પોરેશન હાથ ઉપર કરી લીધા, એ લોકો ગ્રામગૃહ પર છોડે છે, એ લોકો પાસે કંઈ છે જ નહીં ગ્રામગૃહ પાસે. તો હવે અમારે જવું ક્યાં? વેરો ભરવા છતાં પણ અમે લોકો ઘર વગરના થઈએ છીએ. ઘર જર્જરિત છે, અમે માનીએ છીએ, અમે એ લોકોને રીડેવલપમેન્ટમાંથી કીધું છે, પણ એ લોકો આ દિન સુધી કોઈ પણ વ્યવસ્થા કરી નથી. ભાજપ સરકારના શાસનમાં પણ ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ અમારી માંગ સંતોષાઈ નથી. એ સાહેબનું કેવું છે કે અમે લોકો જે ઘરો છે એને સીલ મારવા આવ્યા છે, હવે ઘરોમાં બધા રહે છે, ઘર જર્જરિત છે, એના માટે સીલ મારવા આવ્યા છે. હવે પબ્લિક જાય કઈ સીલ મારે? તો તમે વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી માણસ જાય ને. સાહેબ એનસીઆઈ બીજું કઈ કીધું તો? ના સાહેબ, એના સિવાય બીજું કઈ કીધું નહીં. હવે ડાયરેક્ટ આઈને સીલ મારવાની પ્રવૃત્તિ કરે તો હવે કોઈ બી માણસ હોય એ ગભરાઈ જાય, અને એમને પહેલા અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, એના પછી એમને ઘર ખાલી કરાવવા જોઈએ. ડાયરેક્ટ આઈને સીલ મારવાની પ્રવૃત્તિ ચાલુ ના કરવી જોઈએ. મારું નામ પૂજા દાસ. મ્યુનિસિપલ કોર્પોરેશન બરોડાને ડિરેક્શન અંતર્ગત જે લોક જે હાઉસીસ રહેવાલાયક નથી અને જર્જરિત છે એને સીલિંગ કરવાની કાર્યવાહી ચાલે છે. એના આધારે 10-11 દિવસ પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી છે તરસાલીમાં, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપેલી હતી કે ભાઈ સીલિંગ આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ રજૂ કરવા, અને જો રહેવાને યોગ્ય હોય તો થોડા દિવસમાં 10 દિવસની અંદર રજૂ કરો, જેથી આગળ જતાં જાનમાનહાનીનો શક્યતા ન રહે. અને એને ધ્યાનમાં રાખીને 10 દિવસનો સમય થયો છે, એટલા માટે સીલિંગ કરવાની કાર્યવાહી કરવા માટે રહીશોને સાથે લઈ અને અમે લોકોને જાગૃત કરવા આવેલા હતા. અત્યારે ગ્રામગૃહ નિર્માણ બોર્ડને ડાયરેક્ટલી કોઈ વિષય સ્પર્શતો નથી. ગ્રામગૃહ નિર્માણ બોર્ડે 40 વર્ષ પહેલાં આ સોસાયટી બનાવેલી છે અને 40 વર્ષથી આ અંદાજે 450 લોકો આ વિસ્તારમાં રહે છે અને થોડી હાલત જર્જરી છે. અત્યારે રીડેવલપમેન્ટની જે પ્રોસેસ છે એ સરકાર કક્ષાએ અત્યારે વિષય ચર્ચામાં છે અને જર્જરિત હોવાના કારણે ટેમ્પરરી સીલિંગ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. ના, ડિમોલેશનની કોઈ વાત છે નહીં. ડિમોલેશનની કોઈ વાત નથી. હું વહીવટી અધિકારી ગ્રામગૃહ નિર્માણ બોર્ડમાંથી ડૉક્ટર ભાવિન કથિરિયા.